તૈયાર છો સૌ? ફરીવાર તૈયાર છો સૌ? ઓકે, પહેલો પ્રશ્ન મંગલ પાંડે માટે, આપણા રાષ્ટ્રધ્વજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ફરી વખત, આપણા રાષ્ટ્રધ્વજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તિરંગો. વાહ, ખૂબ સરસ, તાળીઓ વડે. હવે એની પછીની ટીમ જે છે એના માટે સીધો પ્રશ્ન છે, રાષ્ટ્રધ્વજમાં કેટલા પટ્ટાઓ આવેલા હોય છે? બોલો. વાહ, ખૂબ સરસ, તાળીઓ વડે. સાવરકર માટેનો પ્રશ્ન છે, સીધો પ્રશ્ન, રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો પટ્ટો કયા રંગનો હોય છે? બોલો. ખૂબ સરસ, લાલા લાજપત રાય માટેનો પ્રશ્ન છે, રાષ્ટ્રધ્વજમાં વચ્ચેનો પટ્ટો કયા રંગનો હોય છે? વ્હાઇટ. વ્હાઇટ, બહુ સરસ. છઠ્ઠો પ્રશ્ન શહીદ ભગતસિંહ ટીમ માટે, રાષ્ટ્રધ્વજમાં વચ્ચે શું હોય છે? આપણે આપણા બીજા રાઉન્ડ તરફ જઈ રહ્યા છીએ. આપણો બીજો રાઉન્ડ જે છે એમાં સમય મર્યાદા જે છે એ 30 સેકન્ડ રાખવામાં આવી છે. સમયની નોંધ અહીંયા કરવામાં આવેલી છે. આપણા ટાઈમ કીપર જે છે એ સાહેબ છે, લીંબોલા સાહેબ. લીંબોલા સાહેબ, હાથ ઊંચો કરજો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ટાઈમ કીપર છે જે તમને સમય પૂર્ણ થઈ એક રિંગ આપશે અને કહેશે કે ભાઈ તમારો સમય પૂર્ણ થઈ રહ્યો છે. અહીંયા તમારે 30 સેકન્ડની અંદર જ જવાબ આપી દેવાનો છે. 30 સેકન્ડ પહેલા જો તમે જવાબ નહીં આપી શકો તો તમારા માર્ક જતા રહેશે અને ઓડિયન્સને પ્રશ્ન કેરી ફોરવર્ડ થશે. ચાલો, તૈયાર છો સૌ? તૈયાર છો સૌ? ખૂબ સરસ. તો પહેલો પ્રશ્ન મંગલ પાંડે માટે આ રહ્યો, આપણા દેશને આઝાદી ક્યારે મળી? તારીખ અને મહિનો સાલ સહિત કહેવાનું છે. આપણા દેશને આઝાદી ક્યારે મળી? ચડક કરજો. 10 સેકન્ડ. 9 8 7 6 5 4. ઓકે, ખોટો છે જવાબ આપનો. થોડી ભૂલ રહી ગઈ છે. આ જવાબનું કરેક્શન કોઈ કરી શકશે ઓડિયન્સમાંથી? હા, બોલો ભાઈ. 15 ઓગસ્ટ 1947. વાહ, ખૂબ સરસ. 26 જાન્યુઆરી નહીં પણ 15 ઓગસ્ટ 1947 આપણી સાલ અને મહિનો સાચા હતા, પણ 26 જાન્યુઆરી એ ખોટું હતું. આપણી સાલ સાચી ભૂલ્યા હતા. ઓકે, આમના માર્ક એમને મળતા નથી. હવે એમની પછીની ટીમને પ્રશ્ન પૂછું છું, તૈયાર છો? પ્રશ્ન છે, આપણા દેશ પર આઝાદી પહેલા કોણ રાજ કરતું હતું? અંગ્રેજો. ખૂબ સરસ, અભિનંદન. માત્ર અને માત્ર 2 સેકન્ડમાં જવાબ આપ્યો છે. ફરી વખત તાળીઓ પાડો. સાવરકર ટીમને પ્રશ્ન છે, જનગણ મન અધિનાયક જય હે ભારત ખાલી જગ્યામાં શું આવશે? ફરી વખત પૂછું છું, જનગણ મન અધિનાયક જય હે ભારત પછી ખાલી
રૂપિયા છે તો ક્યાં શું આવશે? ભાગ્ય ગીતા તા પંજાબ સિંધ. વાહ, ખૂબ સરસ. વિચારો સાવ સહેલું છે. તમે વંદે માતરમ ગીતની કડી ગાઓ તો તમને ઝડપથી યાદ આવશે. માત્ર છ સેકન્ડ. પાંચ, ચાર, જલે શીતળા, જલે શીતળા. કોઈ ભૂલ છે? હવે ઓડિયન્સ માંથી આપણે કોઈને આવડતું હોય તો, અધર ટીમ નહીં પણ ઓડિયન્સ, આપણે મળીએ જ સીતારા. પાંચમો પ્રશ્ન આ રહ્યો. રાષ્ટ્રધ્વજ આકારમાં કેવો છે, એટલે કે એનો ગાણિતિક આકાર કેવો કહી શકાય? લંબચોરસ. ખૂબ સરસ. હંમેશા કેવું હોવું જોઈએ, એટલે કે કેટલા બાય કેટલા, હંમેશા કેટલા જેમ કેટલા હોવું જોઈએ? વિચારીને જવાબ આપજો. ખાસ તો મંગલ પાંડે અને લાલા લજપત રાય, તમે થોડા પાછળ છો, દોટ મૂકીને આગળ થઈ જવાનું છે. ચાલો તો ત્રીજા રાઉન્ડ માટે તૈયાર છો? સર તૈયાર છો? સર ત્રીજો રાઉન્ડ શરૂ કરવા જઈએ છીએ. મંગલ પાંડે માટે પહેલો પ્રશ્ન આ રહ્યો. રાષ્ટ્રપિતાનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? ફરી પ્રશ્ન રિપીટ કરું છું. રાષ્ટ્રપિતાનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? લોખંડી પુરુષ નું બિરુદ કોને આપવામાં આવ્યું છે? Thank you.
20 સેકન્ડ બાકી છે. માત્ર 5 સેકન્ડ. સુભાષ ચંદ્ર બોઝ. એક્ઝેક્ટ કરેક્ટ. માત્ર 3 સેકન્ડ અંદર જ ત્યાં તમે જવાબ આપી દીધો છે. અભિનંદન. જવાબ પડ્યો છે તો અહીંયા આપણે સાહેબ સાથે ચર્ચા કરી અને નિર્ણય લઈએ કે સાહેબ કેમ કરશું. 10 માર્ક પૂરા આપવા છે, 5 આપવા છે કે કેન્સલ રાખવા છે. ઓકે, તો સાહેબ નું કેવું એમ છે કે 5 માર્ક આપણે આપી શકીએ. એક્ઝેક્ટ જવાબ સાચો છે, રિંગ વાગી અને કરેક્ટ થયો છે, એટલે આપણે એને 5 માર્ક આપશું. અભિનંદન. સાહેબ ઉદાર દિલના છે એટલે 5 માર્ક આપણને મળ્યા છે. વીર સાવરકર ટીમને અભિનંદન. નહીતર 0 માર્ક્સ ઉપર જ હતા. હવે લાલા લજપતરાય માટેનો હવે પછીનો પ્રશ્ન છે. કયા વીરની નામની આગળ શહીદ શબ્દ વપરાય છે? સુભાષચંદ્ર બોઝ ટીમ છે એના માટેનો પ્રશ્ન છે કે આઝાદના નામે કોણ ઓળખાય છે. ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ માટે ત્રીજા રાઉન્ડનો છેલ્લો પ્રશ્ન છે બાળ ગંગાધર તિલક કયા નામે જાણીતા હતા એને બીજા કયા નામે ઓળખવામાં આવતા હતા? બોલો. ખૂબ છે. તો બીજા રાઉન્ડના અંતે ત્રીજા રાઉન્ડના અંતે આપણે ફરી વખત સ્કોરર પાસેથી સ્કોર જાણી લઈએ. કેટલો થયો છે?
કોઈ સમીકરણ કે દલીલ અરાઉન્ડ માં તમે અ બ ને ક ત્રણે ઓપ્શન ફરી વખત બોલી શકો છો અ વડોદરા બ સુરત ક અમદાવાદ આ ત્રણ માંથી એક જવાબ સાચો છે જે તમારે પસંદ કરવાનો છે સુરત ઓ નો સોરી આ જવાબ તમારો ખોટો પડે છે ઓડિયન્સ માંથી કોઈ જવાબ દેવા માંગતો ઓ ઓડિયન્સ તો બહુ લેતી રહી છે ભાઈ ખૂબ આંગળી ઊંચી કરે છે ઓડિયન્સ તો ઓડિયન્સ માંથી આપણે શુભમ ભાઈ ને કહીએ ઓકે અમદાવાદ ઓકે અર્કાન ભાઈ તમારું શું કહેવું છે અમદાવાદ અમદાવાદ થાય તો છે ઓડિયન્સ માટે ખૂબ જોરદાર તાળીઓ પાછો વીર સાવરકર માટેનો પ્રશ્ન છે ત્રીજો વીર સાવરકર ટીમ તૈયાર છો હા તો તમારો પ્રશ્ન છે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો તે સ્થળનું નામ તમારે કહેવાનું છે એ અમદાવાદ બી બેરાવળ અને ક પોરબંદર આપણે તો ખબર લાગે છે બોલો ક પોરબંદર ઓકે ખૂબ સરસ અભિનંદન લાલા લજપત રાય ટીમ માટેનો પ્રશ્ન છે ચોથો ખેરા સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ફરી વખત પ્રશ્ન રિપીટ કરું છું ખેરા સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો એ ગાંધીજી બ સરદાર વલ્લભભાઈ પટેલ અને ક લાલ બહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ અભિનંદન એની પછી સુભાષચંદ્ર બોઝ ટીમ માટેનો પ્રશ્ન છે એક કોટેશન છે એટલે કે સૂત્ર તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા આ સૂત્ર કોણે આપ્યું હતું એ તમારે કહેવાનું છે અને તમારા ઓપ્શન છે સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ અને શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ ખૂબ સરસ જનરલ ડાયર ની હત્યા કોણે કરી હતી એ ભગતસિંહ બ લાલા લજપત રાય અને ક ઉધમસિંહ આ રાઉન્ડના અંતે માત્ર એક જણનો જવાબ છે ખોટો પડ્યો છે જ્યારે બાકી આ બધાના સાચા જવાબ છે બધાને તાળીઓની જોરદાર તાળીઓ છે ઓડિયન્સ પર એટલું બધું ઉત્સાહ આવી ગયું છે કે એને એમ થાય કે આપણે પણ ભાગ લઈએ બહુ મજા આવે છે ને બહુ સરસ તો હવે બે રાઉન્ડ માત્ર બાકી રહ્યા છે કોને દોડ કરવાની છે કોને આગળ વધવાનું છે એ તમને ખબર છે તો અત્યારે આપણે માર્ક્સ ડિક્લેર નથી કરતા પણ આગળ વધીએ છીએ હવે પછી આપણે રમવા જઈ રહ્યા છીએ રાઉન્ડ 5 જે માત્ર 30 સેકન્ડનો રાઉન્ડ છે અને ઓપ્શનલ છે એટલે કે આમાં તમને ઓપ્શન આપવામાં આવશે પણ સાથે સમય મર્યાદા પણ બાંધી દેવામાં આવી છે તો તૈયાર છો ટીમ તૈયાર મંગલ પાંડે માટે આ રહ્યો ઇન્કલાબ જિંદાબાદ આ નારો કોણે આપ્યો હતો ભગતસિંહ સુખદેવ કે રાજગુરુ માત્ર 10 સેકન્ડ સુખદેવ જવાબ ખોટો છે ઓય નો સાચો જવાબ કોણ આપશે આ વખતે બહેનોમાંથી પૂછીએ ભગતસિંહ સાચો જવાબ છે ભગતસિંહ
પ્રશ્ન છે તૈયાર થતી રાષ્ટ્રીય યુવા દિવસ કોના માનમાં ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ કોના માનમાં ઉજવવામાં આવે છે ઓપ્શન છે વિવેકાનંદ લાલ બહાદુર શાસ્ત્રી અને નરેન્દ્ર મોદી चर्चा कर जवाब आप हमें पी एक राउंड बाकी रीते जीतवे नक्की करवा हाँ बोलो ऑप्शन के लाल जो अरे वो मान लेते हो कि ये कटऑफ कर दिया थी खूब खूब अभिनंदन
હવે લાગે છે કે આપણે આગળ વધવું પડશે ઓપ્શન પર આપણે આવી રહ્યા જવાબ આપી દે કુકુ આવી રહ્યો છે સર કેમસ હજી ફરતી બોલો તો તિરંગો બધા ખરીદી લીધો છે બાકી હોય એમને ખરીદી અને લગાડી દેવાનો છે કેટલા લગાડવાના છે આ પૂછો કરો છો વાહ બહુ સરસ બાકી હોય એમણે ખરીદી લેવાનો છે અભિનંદન ચાલો હવે પછીની ટીમ માટેનો પ્રશ્ન છે ભારતની આઝાદીને કેટલા વર્ષ પૂર્ણ થયા છે 70 75 કે 80 75 વાહ ચૂકી છે તો એને ખબર છે કે મારે આગળ વધવાનું છે એટલે ખૂબ મહેનત કરી રહ્યા છે બધા વીર સાવરકર માટેનો ત્રીજો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પર કોણ ધ્વજવંદન કરે છે એટલે કે ધ્વજ કોણ ફરકાવે છે વડાપ્રધાન રાષ્ટ્રપતિ કે મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન વડાપ્રધાન હવે લાલા લજપતરાય ટીમ માટે ચોથો પ્રશ્ન લાલ કિલ્લો ક્યાં આવેલો છે દિલ્હી કલકત્તા અને મુંબઈ દિલ્હી ખૂબ સરસ એની ફોટો જોવા લગાડીને આગળ વધી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન બધાને સુભાષચંદ્ર બોઝ માટે ખાસ ધ્યાન રાખીને જવાબ આપવાનો છે તમે અત્યાર સુધી આગળ છો ધ્યાન રાખજો પાંચમો પ્રશ્ન ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા એટલે કે એને ગીત બનાવનાર કોણ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર કે જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર